जय जिनेन्द्र। जीतू छेड़ा व्लॉग चैनल पर आप सबनु स्वागत छे। अत्यार सुधी भक्तामर स्त्रोत्रना आपड़ा 18 श्लोक आगळ थई गया। आजे आपणे 19मा श्लोकनी वात करशुं। ते पहेला जो मारी चेनलने अत्यार सुधी सब्सक्राइब न करी होय, विडियो पहली वार जोता हो तो सब्सक्राइब करी लेजो, अने पहेलाना बधा विडियो एक साथे जोवा होय तो प्लेलिस्टमां जईने तमे जोई शको छो। तो चालो शुरू करिए। किं शर्वरीषु शशिनाहम्नी विवश्वता वा युष्मन्मुखेन्दुदलितेषु तमस्सु नाथ। निष्पन्नशालिवनशालिनी जीवलोके कार्यं कियज्जलधरैर्जलभारनाम्रैः। હવે આ સંસ્કૃત શ્લોકનો ગુજરાતીમાં શબ્દાર્થ, તો ચાલો શરૂ કરીએ। કિમ એટલે શું, સર્વ ઋષુ એટલે રાત્રિઓમાં, શશીના એટલે ચંદ્રથી, અહમની એટલે દિવસમાં, વિવશ્વતા એટલે સૂર્યથી, વા એટલે અથવા, યુષ્મદ એટલે તમારા, મુખેન્દુ એટલે મુખરૂપી ચંદ્રથી, દલિતેશુ એટલે નષ્ટ થવા પર, તમસ્સુ એટલે અંધકાર, નાથ એટલે હે સ્વામીન, નિષ્પન્ન એટલે પાકેલા, શાલિવન એટલે ધાન્યના ખેતરથી, શાલિની એટલે શોભતી, જીવલોકે એટલે પૃથ્વી ઉપર, કાર્યમ એટલે પ્રયોજન, કિયત એટલે શું, જલધરઈ એટલે વાદળાઓથી, જલભાર એટલે પાણીના ભારથી, નમ્રહી એટલે નમ્ર બનેલા। હવે આ સંસ્કૃત શ્લોકનું અન્વય, અન્વય એટલે કોઈપણ પદ્યનું ગદ્યમાં રૂપાંતર, ચાલો શરૂ કરીએ। નાથ તમસ્સુ યુષ્મન્ મુખેન્દુ દલિતેષુ સર્વ ઋષુ શશિના કિમ વા અહન્ની વિવશ્વતા કિમ નિષ્પન્ન શાલિવન શાલિની જીવલોકે જલભાર નમ્રૈહી જલધરૈ કિયત્ત કાર્યમ। હવે આ સંસ્કૃત શ્લોકનો ગુજરાતીમાં ભાવાર્થ। હે નાથ, તમારા મુખરૂપી ચંદ્ર વડે સમસ્ત અંધકારને નાશ પામ્યા પછી ચંદ્રને ઉગવાની શું જરૂર, અર્થાત ઉગવાનું શું કામ, અથવા દિવસે સૂર્યને ઉદય થવાનું શું કામ, પૃથ્વી પકવ ધાન્યના ખેતરોથી શોભિત થયા પછી પાણીના ભાર વડે નીચે નમેલા એવા વાદળાઓથી શું કાર્ય, શું પ્રયોજન, તાત્પર્ય કે કાંઈ જ નહીં। માનતુંગ આચાર્યએ જે કહ્યું છે એમાં ન તો અતિશયોક્તિ હતી કે ન તો કોઈ ઉપેક્ષા હતી। તેઓ શ્રીનો કહેવાનો આશય સૂર્યની કોઈ જ જરૂર નથી કે ચંદ્રની કોઈ જ જરૂર નથી એમ ન હતો, તેની આવશ્યકતાની જગતને જરૂર છે। દિવસની શોભા સૂર્ય થકી છે અને રાતની શોભા ચંદ્ર થકી છે, પણ પૂર્ણને નહીં। એટલે કે ખેતરમાં બીજ વાવવામાં આવ્યું હોય તેને વરસાદની જરૂર પડે, પરંતુ ફસલ તૈયાર થઈ ગયા પછી તેને વરસાદની આવશ્યકતા રહે ખરી? શ્રાવણ અને ભાદરવા મહિનામાં કાળા ડિબાંગ વાદળાઓ અને વરસાદની હેલી દરેકને પ્રિય લાગે, પણ ચૈત્ર અને વૈશાખમાં જો એવી સ્થિતિ થાય તો લોકો શું કહે, મોસમ ખરાબ છે। જે વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં સારો લાગે તે એપ્રિલ અને મેમાં ખરાબ લાગે છે, તેની જરૂર નથી। આચાર્યશ્રીએ કહ્યું, મને મારો ભગવાન મળી ગયો, હવે મારે શું જોઈએ? આ તમામ સંદર્ભને આપણે આત્મસાત કરીએ તો એમ થશે કે આચાર્યને હવે અન્ય કોઈની જરૂર નથી, કારણ કે તેમની ફસલ તૈયાર થઈ ગઈ હતી। આ રીતે ભક્તિસભર ભાવથી તેનું 19મું તાળું પણ તૂટી ગયું। 19મા શ્લોકનો જાપ કરવાથી પરવિદ્યા નષ્ટ પામે। આજે અહીં આપણો 19મો શ્લોક પણ પૂરો થયો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય જિનેન્દ્ર।